ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી અને બંને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે આ વખતે કોની સરકાર બનશે કોને કેટલી સીટો મળશે તે માટે ચર્ચાઓ અને અટકણો થઈ રહી છે આઠ ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થશે ત્યારે સુરતમાં પણ કાઉન્ટિંગ પ્રક્રિયાનું કાઉન્ટન શરૂ થઈ ગયું છે સુરત શહેરની એસયુ કોલેજ ખાતે છ તથા ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે દસ વિધાનસભા બેઠકોની મતગણતરી થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખૂબ જ રોમાંચક રહી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખીય જંગ જોવા મળ્યો હતો ચૂંટણી દરમિયાન આરોપ પ્રતિ આરોપના દોર પણ ખૂબ ચાલ્યા હતા તેમજ મતદારોને રીઝવવા માટે સ્ટાર પ્રચારકો સભાઓ પણ ખૂબ ગજવી રહ્યા હતા સુરત જિલ્લાની સોળ બેઠકોના એકસો અડસઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો આ ભાજપ કોંગ્રેસ અને અન્ય પાર્ટીના ઉમેદવારો મળી કુલ એકસો અડસઠ ઉમેદવારોની ભાવી ઈવીએમમાં કેદ થયા છે ત્યારે હવે આઠ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે અને ત્યારબાદ કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે ચૂંટણી પૂર્ણ થતાં જ અનેક અટકળો અને ચર્ચાઓ જાગી છે સુરત શહેરમાં પણ કાઉન્ટિંગ પ્રક્રિયાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે